નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ, વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર નંબર 2, ધોરણ 6 વિષય ગુજરાતી, દ્વિતીય સત્ર. તો મિત્રો, આપણે પૂરક વાચનનું પહેલું ચેપ્ટર જે કાવ્ય છે, શેરીએ આવે સાદ, એ જોયું. તો આજે આપણે ચેપ્ટર નંબર 2, પેજ નંબર 69 પરનું કાબુલી છે એ જોવાનું છે. તો જો એનો પ્રકાર છે સંવેદન કથા. સાહિત્ય પ્રકાર શું છે? સંવેદન કથા. અને એના લેખક શ્રી છે રવીન્દ્રનાથ ટાગોર અને અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ. તો મિત્રો, આ કાબુલીવાલા છે એ બંગાળી ભાષામાં લખેલું છે રવીન્દ્રનાથ ટાગોરનું. તો જોઈએ આપણે. રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ 1861 થયો હતો અને અવસાન 1941 થયું હતું. રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. એમનો જન્મ ક્યાં થયો હતો? કોલકાતામાં. એના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી હતું. કાબુલીવાલા પોસ્ટમાસ્ટર એ એમની જાણીતી વાર્તાઓ છે. આ જે કાબુલીવાલા આપણે અહીં આપ્યું છે એ પોસ્ટમાસ્ટર, આ બધી એમની જાણીતી વાર્તાઓ છે રવીન્દ્રનાથ ટાગોરની. આપણા રાષ્ટ્રગીત જનગણની રચના તેમણે કરી હતી. બરાબર, આપણું જે રાષ્ટ્રગીત છે જનગણ મન, એની રચના કોની હતી? કરી હતી મહાદેવ રવીન્દ્રનાથ ટાગોરે. ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. આ આપણા જે ગુરુદેવ છે રવીન્દ્રનાથ ટાગોર, એમને સાહિત્યનું નોબેલ પારિતોષિક એવોર્ડ એમ કે પ્રાપ્ત થયો હતો. તો આ કાબુલીવાલા છે એમનું બંગાળી ભાષાનું એક વાર્તા છે. બરાબર, હવે બીજું જુઓ તમે. અહીંયા આપ તમને બે લેખકનો પરિચય આપ્યો છે. તો એના અનુવાદક છે, બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કોને કર્યો હતો? માધવભાઈ દેસાઈ. તો જોઈ, એમનો જન્મ 1-1-1892 થયો હતો અને અવસાન 15-8-1942 થયું હતું. બરાબર, મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. મહાદેવભાઈ દેસાઈ છે એનો જન્મ સુરત જિલ્લાનું સરસ ગામ એમાં થયો હતો, એમનું વતન હતું એ. તેઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા. એઓ ગાંધીજીના જમણા હાથ સમાન હતા. જમણા હાથ સમાન એટલે કે એ ગાંધીજીના અત્યંત અંગત મિત્ર હતા, અંગત વ્યક્તિ હતા. અત્યંત સાધુનંદ, ઇબ્રાહિમ ચાંચા, સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે, એમની કૃતિઓ રચનાઓ કરેલી છે. શેની શેની? તો કે આ જે અત્યંત સાધુનંદ છે, ઇબ્રાહિમ ચાચા છે, સંત ફ્રાન્સિસ છે એની. બરાબર, કોને? માધવભાઈ દેસાઈ. રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કાબુલીવાલાનો માધવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે અહીં આપ્યો છે. જે રવીન્દ્રનાથ ટાગોરે આ વાર્તા કાબુલીવાલા બંગાળી ભાષામાં લખી હતી એને એનો ગુજરાતીમાં અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો હતો અને એ તમને અહીંયા આપ્યો છે. તો આજે આપણે આ કાબુલીવાલા ચેપ્ટર છે, પાઠ છે એ સમજવાનું છે. એનો પ્રકાર કયો છે? સંવેદન કથા. બરાબર, અહીંયા સંવેદના એટલે લાગણી, બરાબર, એની વાત કરવામાં આવી છે. તો આજે આપણે સરસ મજાનો કાબુલી પાઠ સમજવાનો છે. આગળ જોઈએ. વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે. અહીંયા એક સૂકો મેવો વેચવા વાળો છે કાબુલી કે છે. બરાબર, વતનથી દૂર છે, પોતાના વતનથી દૂર રહી અને બીજા પ્રદેશમાં રહીને સૂકો મેવો વેચતો હોય છે. બરાબર, એને અને એ મિની નામની જ્યાં વેચવા જાય છે, જે જે જગ્યાએ, ત્યાં એક નાની એવી બાળકીની અહીંયા વાત કરવામાં આવી છે. એનું નામ મિની છે. એમાં એને પોતાની દીકરી દેખાય છે. બરાબર, એની દીકરી પણ એવડી જોઈ છે, પણ એ કાબુલી છે. બરાબર, એ ક્યાં છે? પોતાના વતનથી દૂર છે, પોતાના પરિવારથી દૂર છે. બરાબર, એટલે એને ઓલી જે મિની નામની આ બાળકી છે, આ પાત્રમાં આપણે આપી છે પાઠમાં, બરાબર, જે પાત્ર છે એમાં એને એની પોતાની બાળકી દેખાય છે. એની સાથે વહાલ કરે છે અને રમાડે છે. શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જોવે છે. પહેલાં તો મિનીના મા બાપ છે એ આ કાબુલીને શંકાથી જોતા. તેમ આપણે જોઈએ છે ને, તમને તમારા મમ્મી પપ્પા કે વડીલ હોય કે કોઈ બહારની વ્યક્તિનો વિશ્વાસ નહીં કરવાનો એમ, તો શરૂઆતમાં તો મિનીના મા બાપને પણ આ કાબુલી પર શંકા થાય છે. પરંતુ એના હૃદયનો ભાવ ઓળખાતા તે બંને લાગણી સફળ થઈ જાય છે. પણ પછી એના હૃદયનો ભાવ ઓળખાય છે. આખી વાર્તા તમને એના ઉપર જ આપી છે. બરાબર, મિની અને કાબુલી, મિની નામની બાળકી અને આ જે સૂકો મેવો વેચવાવાળો કાબુલી છે એના ઉપર જ છે. પછી એના હૃદયનો ભાવ એના માતા પિતા ઓળખી જાય છે અને એ બંને પણ લાગણી સફળ થઈ જાય છે. એને પણ એની ઉપર વિશ્વાસ બેસી જાય છે, એમ કે એને એની બાળકીના એમ કે દર્શન થાય છે મિનીમાં. મિનીમાં એ પોતાની બાળકીને જોવે છે. એટલા માટે એમ પહેલા શંકાની નજરે જુએ છે, પણ પછી આ બધી આખી વાત સમજાય છે, એનો પ્રેમ વ્યક્ત થાય છે, એનો ભાવ વ્યક્ત થાય છે. તો આજે આપણે એ આ પાઠમાં જોવાનું છે. બરાબર, તો ચાલો મિત્રો
આગળ જોઈએ પેજ નંબર 79 ઉપર જ મિનીના બાપ મોટા પંડિત હતા. હવે પંડિત આ મિની નામની બાળકી છે બરાબર, એના પપ્પા હતા, બાપુજી હતા, એ શાસ્ત્રના નિષ્ણાંત હતા, વિદ્વાન હતા. પંડિત એટલે શાસ્ત્રના નિષ્ણાંત એમ વિદ્વાન માણસ હતા. મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ છે. હવે તમને એમ થશે મિની એટલે કેવું નામ, આપણે બિલાડીને મિની મિની કરતા હોય તો અહીંયા એ કે મિની છે એ એક કોઈ બિલાડીનું નામ નથી પણ અહીંયા એક છોકરીનું નામ છે. એ છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મિની પાડ્યું હતું. આ છોકરીની આંખ કેવી હતી, માંજરી હતી. માંજરી એટલે કેવી આંખ, માંજરી આંખ એટલે જેની કીકી ભૂરી હોય, ભૂરા રંગની હોય, એને માંજરું કહેવાય બરાબર, બિલાડી જેવી એમ. એટલે એનું નામ બિલાડીની આંખ પણ એવી જ હોય ને, એટલે એની ફોઈએ તેનું નામ શું પાડ્યું હતું, મિની પાડ્યું હતું. મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા થોથા ઉથામે, મોટા મોટા થોથા લખે, આખો દાડો એમાંથી પરવાર જ ન મળે. હવે મોટા પંડિત હતા એટલે આખો દિવસ શાસ્ત્રોમાં જ હોય એમ, કે મોટા મોટા થોથા લખતા હોય, ઉથામતા હોય એટલે કે વાંચતા હોય, આખો દાડો એમાંથી પરવાર જ ન મળે. એને આખો દિવસ, દાડો એટલે દિવસ, એમાંથી પરવાર જ ન મળે એમ. પરવાર એટલે એને ફુરસદ ન મળે એમ, ફુરસદ ન મળે, ટાઈમ ન મળે, કંઈ નવરાશ જ ન મળે એમ. સાંજ થાય અને મિની એની બાને કહે, હવે સાંજ પડે એટલે મિની છે એની બાને શું કહે કે બા એક વાર્તા કહે ને, કે બા મને એક વાર્તા કહે. એ પણ નાની બાળકી હતી એટલે એને વાર્તા સાંભળવી બહુ ગમતી, વાર્તા વાંચવાનું, વાર્તા સાંભળવાનું મન થતું. એટલે એ એના બાપુ તો નવરા નહોતા એટલે એની બાને કહેતી કે બા તું મને એક વાર્તા કહે ને, એમ એને વાર્તા સાંભળવાનું મન થતું. પેજ નંબર 70 ઉપર આવો બાળકો. મિનીના બા કહે, જાને તારા બાપની પાસે એ કહેશે. હવે મિનીના બા છે એને એમ કહેતા કે તારા બાપાની પાસે જાય, એ તને વાર્તા કહેશે એમ. તો મિનીના બા, મિની છે એના મમ્મી પાસે જાય, તું એને એના બાપા પાસે મોકલતી. મિની એના બાપની પાસે જઈને કહે, બાપા તમે આખો દિવસ શું લખો છો. હવે એ તો નાની બાળકી હતી, એને કઈ ખબર ન પડતી એમ. હવે એને પ્રશ્ન પૂછતી કે બાપા તમે આખો દિવસ શું લખો છો, જો ત્યાં ક્વેશ્ચન માર્ક આપ્યો છે ને પ્રશ્નચિહ્ન, વાર્તા લખો છો. ફરી પાછું પોતે ને પોતે પ્રશ્ન પૂછે, શું તમે વાર્તા લખો છો, આપણા હજામને સારી વાર્તા આવડે છે, કહો ને બાપા મને સુપડા જેવા કાનવાળા રાજાની વાત, કે મને સુપડાવાળા કાનવાળો, સુપડા જેવા કાનવાળો રાજા હતો એની વાર્તા કહો ને, એની વાર્તા સાંભળવાનું બહુ મન થાય છે, બહુ ઈચ્છા થાય છે. બાપા કહે, મિની હું લખતો ત્યારે મને સતાવો નહીં. હવે એના બાપા એમ કે હું જયારે લખતો ત્યારે તારે મને સતાવવાનો નહીં એમ, કે ત્યારે તારે ત્યારે મને એમ કેમ ડિસ્ટર્બ નહીં કરવાનું, મારી પાસે આવવાનું નહીં, મને હેરાન નહીં કરવાનું એમ. મોટા પંડિત હતા એને તો શાસ્ત્રનું ઘણું બધું લખવાનું એમ. તો એ કહે છે કે હું જયારે લખતો ત્યારે તને તારે મને સતાવવાનું નહીં, એટલે કે હેરાન પરેશાન નહીં કરવાનું એમ. વારું ત્યારે, વારું એટલે જો અહીંયા વારું એટલે સારું એમ, કે છે કે સારું ત્યારે, ઠીક હાલો વાંધો નહીં. બાપા કહો ની સિંહ જબરો કે ઉંદર. હવે એ તો નાની બાળકી છે, એના મનમાં ઘણા બધા પ્રશ્નો થયા જ રાખે છે. ફરી પાછો એ પ્રશ્ન પૂછે કે બાપા સિંહ જબરો હોય કે ઉંદર જબરો, કયો ને, તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું, કે તમે મને વાર્તા નહીં કહો તો હું તમને એમ કે એક વાર્તા કહું. બાપા કહે, ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે. હવે બાપા એનાથી કંટાળી જાય, મિનીના બાપા હતા એ, હવે એને તો પોતાના શાસ્ત્રનું બધું લખવું હોય, વાંચવું હોય બરાબર, અને આ મિની વાર્તાનું કહે એટલે એનાથી કંટાળી જતા એમ. તું વળી પાછા કહે કે ભાઈ સાહેબ મિની હવે તું ચૂપ નહીં રહે એમ, એટલે બાપા છે એ એના ઉપર ગુસ્સે થઈ જતા. મિની કહે, ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી તે ખરું કે. હવે પાછી મિની પોતે ને પોતે બોલે છે કે બાપા ત્યારે તો સાચું બા એમ કહેતી હતી કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી એમ, કે મારી બા કહેતી હતી સાચું એમ, ખરું કે, ખરું કે એટલે સાચું જ કે એમ, કે મારી બા કહેતી હતી કે તમને ચોપડી લખતા આવડે છે, તમે મોટા મોટા શાસ્ત્રોના થોથા લખો છો બરાબર, ચોપડીઓ લખો છો પણ તમને વાર્તા કહેતા આવડતું નથી. જ્યારે એ તો નાની એવી બાળકી હતી તો એને શેમાં રસ હતો, વાર્તામાં રસ હતો, એને કાંઈ કે ચોપડી લખવામાં કે વાંચવામાં કે એમાં રસ નહોતો, એને તો સરસ મજાની વાર્તા સાંભળવી હતી એમ. આગળ જોઈએ, ઓરડામાંથી મિનીની બા આ મજેદાર સંવાદ સાંભળતી હતી. હવે ઓરડામાંથી એટલે કે બીજા રૂમમાંથી મિનીની બા હતી, આ મિનીનો ને એના બાપાનો મજેદાર સંવાદ સાંભળતી હતી. સંવાદ એટલે એકબીજી વ્યક્તિની વચ્ચે જે વાત થાય એને સંવાદ કહેવાય એમ, સાંભળતી હતી. તે હસતા હસતા કહે, હવે હસતા હસતા એમ કે કેવા મિની એમ, લો લેતા જાઓ, પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત દીકરી આગળ કેટલી છે. હવે એની બા છે એના બાપુજીને કહે છે કે લ્યો લેતા જાઓ એમ, કે લ્યો એમ કે લેતા જાઓ, એની મજાક કરે છે, તમે મોટા પંડિત કહેવાઓ છો પણ એમ કે તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે એમ, કહે છે કે તમારી કિંમત એમ કે તમારી દીકરી આગળ કાંઈ નથી એમ, કે તમારી દીકરી તો એમ માને છે ને કે તમને વાહ ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા આવડતી નથી એમ.
તો આજના જમાના પણ એવું જ છે ને, એમ કે નાના બાળકોને વાર્તા સાંભળવી હોય છે, જ્યારે એના મમ્મી પપ્પાને એની પાસે ટાઈમ નથી, આપણે જોઈએ છે કે આજનો સમય કેવો થઈ ગયો છે કે સૌ સૌને સૌના બિઝનેસ ધંધામાં પડ્યા હોય છે, તો વાર્તા કોઈને એમ કે કહેવાનો સમય નથી. એમ બાળક, નાનું બાળક છે એ આખો દિવસ મોબાઈલમાં જ હોય છે, અને પોતાનું કાર્ય કરી લે, પોતાનું લેશન કરી લે, પછી મોબાઈલમાં. તો એમ કે નાના બાળકને તો એમ કે વાર્તા કહે ગમે છે, પોતાની કોઈ વહાલ કરે, પ્રેમ કરે એ ગમે છે. તો અહીંયા પણ આપણે જોયું કે મિનીનું પાત્ર એવું છે કે એને પણ સરસ મજાની વાર્તા સાંભળતી, એ નાની બાળકી છે. ઓરડામાં આગળ કેટલી છે એમ કે છે મિની. બાપ તુરત બાપને પૂછે, બાપા બાની કિંમત કેટલી? ફરી પાછો મિની પ્રશ્ન પૂછે છે. જો શું કે છે કે તુરત એટલે કે તરત એ બાયના બાપને પૂછે છે કે બાપા બાની કિંમત કેટલી? હવે કીધું ને કે તમારી, એની માએ એમ કીધું ને કે તમારી દીકરી પાસે તમારી કિંમત કેટલી એમ, તો ત્યારે કહે છે કે બાની કિંમત કેટલી. વરી પાછી મિની છે એના બાપાને પૂછે છે કે બાની કિંમત કેટલી એમ, એને સવાલ પૂછે છે. પેલો કાબુલી આવે છે તે કહે છે, સાલકી કિંમત 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા. કે ઓલો જે કાબુલી આવે છે તો એમ કહે છે કે સાલકી કિંમત 1 રૂપિયા, 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા. હવે કાબુલી જે વેચવા આવે છે, અહીંયા જે આપણે જેની વાત કરવાની છે એ કાબુલી, બરાબર. તો એ શું કે છે કે આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ વેચવા આવે તો એની કિંમત હોય ને, તો કે કાબુલી તો એમ બોલતો હોય છે, તો તમે મને જણાવો કે બાની કિંમત કેટલી. એને એમ કે વ્યક્તિની પણ કિંમત હશે, અને સાચું એ આપણે જોઈએ તો એમ જ છે ને કે આપણે કોઈ પણ વ્યક્તિની કિંમત કરવી જોઈએ, એમ કદર કરવી જોઈએ. તો મિની આવો સવાલ પૂછે છે, એને સમજાતું નથી. તો મિત્રો ચાલો બીજો ભાગ આપ્યો છે પેજ નંબર 70 ઉપર નીચે એ જોવાનું છે. એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે, તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. હવે આપણે બીજો ભાગ આપ્યો, બરાબર. એમાં શું કર્યું કે થોડાક દિવસ આ બધું બની ગયો ઉપરનો પ્રસંગ, પછી એક દિવસ મિનીના બાપાને થોથામાંથી એમ કે ટાઈમ કાઢે છે, તો ડોકું કાઢે છે, બારી આગળ જુએ છે, તો મિની છે એ કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા. એને યારે વાહાલ કરતી હતી મિની છે, એ આ કાબુલી યારે એકદમ હળી મળી ગઈ હોય છે, બરાબર. કાબુલી છે એને એના ઘરનો સભ્ય જેવો લાગે છે. મિની કહે, હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? તો મિની એને પ્રશ્ન પૂછે છે કે હે કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? તો મિનીના પ્રશ્ન હોય છે. કાબુલી કહે, મિની મેં બુઢા હો ગયા ઓર તું બચી છે. તો કાબુલી એને કહે છે કે મિની હું બુઢો હો ગયો, બુઢા એટલે વૃદ્ધ થઈ ગયો, ઘરડો થઈ ગયો, ઓર તું બચી છે એટલે કે તું હજી નાની બાળકી છે. એમ આપણે જોઈએ ને કે કાબુલી એમ કે છે કે કાબુલ એને ઘરડા માણસ હોય ને વાળ ધીમે ધીમે જેમ જેમ વૃદ્ધ થાય છે એમ સફેદ થઈ જાય છે, અને મિની એક નાની બાળકી હોય છે તેના વાળ કાળા છે. તો મિની આ પ્રશ્ન પૂછે છે. મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખળખળ હસે અને કહે, પણ કાબુલી તારા થોડા વાર ધોળા કેમ અને થોડા વાર કાળા કેમ? તું થોડો બુઢા અને થોડો બચ્ચા છે. મિની છે ઓલા કાબુલીને ગુજરાતી બોલતા પૂરું ના થવાતું, એ બીજા પ્રદેશનો છે એટલે એનું ગુજરાતી જેવું તેવું સાંભળી અને એ ખળખળાટ હસે છે અને પાછું કાબુલીને કહે છે કે તારા થોડાક વાર કાળા છે, તારા થોડાક વાર ધોળા છે, આમ કેમ કે તું થોડોક બુઢો ને થોડોક બચ્ચો છો, કે તું હજી થોડોક વૃદ્ધ ને થોડોક બચ્ચો એવું છો? કે તો મિનીની આ વાત સાંભળીને બંને ખળખળાટ હસે છે, બે છે એકદમ હસવા માંડે છે ખળખળાટ. કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. આ કાબુલી છે એ મિનીને એમ કે એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે, બરાબર, એને વહાલ કરે છે. નાના બાળ એને પણ એની બાળકી એનામાં દેખાય છે એટલે, અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. મિની એ જે કપડાં પહેર્યા હોય છે એમાં ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે. આવી રીતે એ મિનીને વહાલ કરે છે એમ. અને કાબુલી અને મિની છે, કાબુલી આપણે જોઈએ છીએ કે એના મા બાપ છે એને વાર્તા કરવામાંથી એને ટાઈમ નથી મળતો, પણ આ કાબુલી સાથે બેસીને મિની છે એની કાલી ખેલી ભાષામાં વાતો કરે છે, અને કાબુલીને પણ એના માં પોતાની બાળકી દેખાય છે, એને પણ એની દીકરી દેખાય છે, એટલે મિની પણ એની સાથે હળી મળી ગઈ હોય છે અને કાબુલી પણ એની સાથે હળી મળી ગઈ હોય છે. તો મિત્રો આજે આપણે આ પાઠ ઉપર પેજ નંબર 69 અને 70 જોયું, બરાબર. આગળનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં પહેલાં હું તમને હોમવર્ક આપી દઉં. તો આજે તમારે હોળીનો નિબંધ લખવાનું છે રફ નોટમાં, તમને જેવો આવડે એવો, બરાબર. હમણાં જ આપણે હોળીનો તહેવાર માણ્યો, તો આજે તમારે બધાએ હોળી વિશે લખવાનું છે, હોળીનો નિબંધ લખવાનો છે, અને અમુક તમને થોડાક અહીંથી પ્રશ્ન આપું છું એ પણ તમારી રફ નોટમાં લખવાના છે. તો પ્રશ્ન બોલું છું.
પહેલો પ્રશ્ન, કાબુલી પાઠના લેખક તથા અનુવાદકનું નામ જણાવો. આપણે અહીંયા જે સમજ્યું એમાંથી જ હું તમને પ્રશ્ન પૂછવાની છું, પૂછા છે. કાબુલી પાઠના લેખક તથા અનુવાદકનું નામ જણાવો. બીજો પ્રશ્ન, કાબુલી પાઠનો પ્રકાર જણાવો. ત્રીજો પ્રશ્ન, મિનીના બાપ કોણ હતા, મિનીના બાપા કોણ હતા. ચોથો પ્રશ્ન, આપણા રાષ્ટ્રગીત જનગણ મનની રચના કોણે કરી હતી. બરાબર, આ ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે અને હોળીનો નિબંધ લખવાનો છે. તો મિત્રો, આગળનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોશું. આવજો. અસ્તુ. જય હિન્દ.